નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક વિષયમાં ચેપ્ટર નંબર 6 માન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં ભાગ 1માં આપણે માન્ય ચિકિત્સા પદ્ધતિઓ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌ પ્રથમ માન્ય ચિકિત્સા પદ્ધતિઓ. આદિ માનવ જંગલી અવસ્થામાં રહેતો હતો. તે અવસ્થામાં તે પોતાના ભરણ પોષણ માટે શિકાર કરતો હતો તે આપણે જાણીએ છીએ. જંગલી અવસ્થામાં તેને કોઈ રોગ થતો હતો કે કેમ અને થતો હોય તો તેની સારવાર કેવી રીતે કરતો હતો તેની કોઈ સ્પષ્ટ માહિતી આપણે મળતી નથી. ભારતમાં હજારો વર્ષોથી આયુર્વેદિક સારવાર થતી આવી છે. આથી આયુર્વેદને પાંચમા વેદ તરીકે ગણવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ. આયુર્વેદ સિવાય ત્યાર પછી વિજ્ઞાનના વિકાસની સાથે સાથે અન્ય સારવાર અથવા ચિકિત્સા પદ્ધતિઓ વિકસી તેનો આપણને ખ્યાલ છે. અહીં પ્રચલિત થયેલ જેમાં સ્પેશિયલાઇઝેશનની ડિગ્રીઓ અપાતી હોય તેવી નીચે દર્શાવેલી માન્ય ચિકિત્સા પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવશું. પહેલું આયુર્વેદ, બીજું યોગોપચાર, ત્રીજું હોમિયોપથી, ચોથું નિસર્ગોપચાર, પાંચમું યુનાની ઉપચાર અને છઠ્ઠું એલોપેથી. આમ આ 6 માન્ય ચિકિત્સા પદ્ધતિઓ છે. માન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં સૌ પ્રથમ આયુર્વેદ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. લગભગ 5000 વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓ દ્વારા આયુર્વેદની વૈદિક ચિકિત્સા પદ્ધતિઓ શોધી કાઢવામાં આવી હતી. આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વધુ પિત્ત અને કફની વિષમતા થાય એટલે કે તે વધે અથવા ઘટે ત્યારે શરીરમાં ગમે તે રોગ ઉત્પન્ન થાય. આયુર્વેદમાં આ 3 દોષો ગણવામાં આવ્યા છે. આ 3 દોષો દૂષિત થાય ત્યારે રોગ ઉત્પન્ન થાય. વાતથી લગભગ 80 રોગ, પિત્તથી 60 રોગ અને કફથી 40 જેટલા રોગો થાય છે. આ દોષથી થતા રોગનું શમન કરવાની ચિકિત્સા આયુર્વેદમાં છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જૂની શરદી, જીર્ણતાઓ, પ્રમેહ, મેદ તથા સોયાસિસ અને ચર્મરોગ જેવા રોગો માટે અકસીર પુરવાર થાય છે. ચિકિત્સાના પ્રકાર. આયુર્વેદ ચિકિત્સાના 2 પ્રકાર છે, શોધન અને શમન. શોધનમાં પંચકર્મ આવે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્તો ક્ષણનો સમાવેશ થાય છે. જ્યારે શોધનમાં સ્નેહન અને સ્વેદન મુખ્ય પૂર્વકર્મ છે. સ્નેહન સ્વેદનથી દોષ કોષ્ઠ તરફ પ્રવૃત્ત થાય છે અને કોષ્ઠમાંથી વમન વિરેચન દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે. આયુર્વેદ સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ હોવાના કારણો આ પ્રમાણે છે. તે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. રોગને જળમૂળથી કાઢે છે અને નવા રોગને ઉત્પન્ન થવા દેતી નથી. સંપૂર્ણ આડઅસર વિનાની નિર્દોષ ચિકિત્સા પદ્ધતિ છે. સંપૂર્ણ રીતે રોગ અને રોગનું નિરીક્ષણ કરે છે. આયુર્વેદમાં પરેજી. આયુર્વેદિક દવાની સાથે સાથે શરીરને અનુરૂપ શું લેવું જોઈએ, શું ના લેવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ વગેરે સદાચાર અને યોગ્ય આહાર વિહારનો ઉત્તમ વિચાર કરવામાં આવેલો છે. ઘણા રોગો ફક્ત પથ્યાપથ્યી પણ મટી જાય છે. માન્ય ચિકિત્સા પદ્ધતિમાં યોગોપચાર. યોગોપચારના સોપાનો નીચે પ્રમાણે છે. પહેલું બ્રહ્મચર્ય, બીજું આસન અને મુદ્રા, ત્રીજું પ્રાણાયામ, ચોથું ઉપવાસ, પાંચમું સદવિચાર અને છઠ્ઠું સદાચાર. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એ યોગોપચારનો પાયો છે. ઋણાવસ્થા એટલે કે માંદગીમાં વિષયોગ ભોગવવાથી શારીરિક અને માનસિક નિર્બળતા વધી જાય છે. તેથી યોગોપચારનો આશરો લેનાર બ્રહ્મચર્ય પાળવું હોય તો જ રોગ મટી શકે છે. બ્રહ્મચર્ય પાલન માટે યોગ્ય આહાર વિહાર, સોબત વાંચન અને સપ્રમાણ જીવનચર્યા અત્યંત જરૂરી છે. આસન અને મુદ્રા. રોગી, યોગી અને નિરોગી માટે આસન અને મુદ્રા અતિ ઉપયોગી છે. આસનોથી રોગી
રોગી અવયવો નિરોગી બની શકાય છે, તેમજ મનને કાબૂમાં રાખી શકાય છે. આસન અને મુદ્રા કરતી વખતે આપણા મસ્તિષ્કના વિવિધ કેન્દ્ર ક્રિયાશીલ બને છે અને તેનાથી સ્વાભાવિક આરોગ્ય પ્રાપ્ત થાય છે. વળી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે, તેથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને મન પ્રસન્ન થાય છે. પ્રાણાયામ યોગનો પાયો જ પ્રાણાયામ છે. પ્રાણાયામથી આપણા ફેફસા દ્વારા વધારે માત્રામાં ઓક્સિજન પહોંચતા ઝડપથી રક્ત શુદ્ધિ થાય છે. પ્રાણાયામ દ્વારા શરીરમાં નવચેતના પેદા થાય છે, તેનાથી મનની અસ્વસ્થતા અને તનની જડતા દૂર થાય છે. પ્રાણાયામથી થતી રક્ત શુદ્ધિને કારણે આપણા લોહીમાં વિષાણુઓ નાશ કરવાની શક્તિ વધે છે. ઉપવાસ ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસથી શારીરિક સમૃદ્ધ થાય છે. અત્યાહાર કરી રોગના ભોગ બનવા કરતાં મિતાહાર બની આરોગ્ય ભોગવવું એ બુદ્ધિમાનીની નિશાની છે. ઉપવાસના ઉદ્દેશ્યના મનો નિગ્રહ, ઇન્દ્રિય દમન, અનશન, અત્યાહાર, મિતાહાર વગેરે આવી જાય છે, જેમાં તન અને મનની વિશુદ્ધિ મુખ્ય છે. સદવિચાર કુવિચાર રોગનું બીજ છે અને સુવિચાર આરોગ્યનું બીજ છે. સદાચાર સદાચાર એટલે સત વત્તા આચરણ. સત શબ્દ સત્યનો વાચક છે, જ્યારે આચરણ શબ્દ વર્તનનો વાચક છે. તેથી જ જે વર્તન દ્વારા સત્યની પ્રાપ્તિ થાય છે તેવા વર્તનનું નામ સદાચાર. વ્યક્તિને આત્મભિમુખ કરે છે. સત્સંગ વિના સદવિચારો જન્મતા નથી અને સદવિચારો વિના સદાચાર જન્મતો નથી. સદ આચરણનો ગુણ સત્વગુણ છે. હવે આપણે ત્યાર પછીની પદ્ધતિ જોઈશું, હોમિયોપથી. કુદરતી રીતે સારા કરવાના સિદ્ધાંત પર આ પદ્ધતિ રચાય છે. આ પદ્ધતિના પાયાનો સિદ્ધાંત લાઈફ કેર લાઈફ એટલે કે જે રોગના ચિહ્નો જેમાં જેવા છે તેવા ચિહ્નો ઉત્પન્ન કરતી દવાઓ રોગીને આપવી. દર્દીની ફરિયાદ પર આધારિત આ પદ્ધતિ પ્રચલિત છે. તેમાં દવાની માત્રા બહુ ઓછી હોય છે. આ પદ્ધતિમાં દવાની આડઅસર હોતી જ નથી અને એનું મોટું જમાપાસું છે. પાયાના સિદ્ધાંતો લાઈફ કેર્સ લાઈફ એટલે કે રોગ જેવા ચિહ્નો ઉત્પન્ન કરતી દવાઓ જ રોગીને સારો કરે છે. એક જ વખતે એક જ દવા આપવી એ કરતાં વધારે દવાઓ આપવી નહીં. દવાની માત્રા ન્યૂનતમ હોવી જોઈએ એટલે કે તદ્દન ઓછી માત્રામાં દવા આપવી. દવાની અસર તંદુરસ્ત મનુષ્ય પર જ તપાસવી. મનુષ્ય માટે ઉત્પન્ન કરેલ દવાઓની પ્રાણીઓ ઉપર કસોટી કરી શકાય નહીં, કારણ કે મનુષ્ય અને પ્રાણીના શરીરની રચના અલગ હોય છે. ત્યાર પછી નિસર્ગોપચાર. કુદરતી તત્વો દ્વારા કરવામાં આવતા ઉપચારોને નિસર્ગોપચાર કહેવામાં આવે છે. આ ઉપચાર માટેના મહત્વના કુદરતી તત્વો છે પાણી, માટી, પ્રકાશ અને હવા. આ ઉપચારમાં બહારની દવાઓ, ગોળીઓ, ઇન્જેક્શનો કે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી તત્વોથી કરવામાં આવતા નીચેના ઉપચારો બાબતે હવે આપણે માહિતી મેળવશું. જળ ચિકિત્સા, માટીનો ઉપચાર, સૂર્યપ્રકાશનો ઉપચાર અને હવાનો ઉપચાર. જળ ચિકિત્સા. જળ ચિકિત્સા એટલે પાણીના વિવિધ પ્રયોગો દ્વારા કરવામાં આવતી ચિકિત્સા. પાણીમાં ગરમી અને ઠંડી બંનેને પકડવાની ક્ષમતા રહેલી છે. તાવ આવે ત્યારે ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવની માત્રા ઓછી થાય છે. ખાસ કરીને કપાળ ઉપર ઠંડા પાણીવાળી પટ્ટી મૂકવામાં આવે છે. પેટ ઉપર પણ ઠંડા પોતા મૂકી શકાય. પગે મચેક આવી ગઈ હોય અથવા શરીરના કોઈ ભાગમાં બેઠા મારને કારણે સોજો આવી ગયો હોય તો ગરમ પાણીનો શેક કરવાથી સોજો ઓછો થઈ જાય છે. આ પ્રકારના શેકમાં ચરબી રબરની કોથળીમાં ગરમ પાણી ભરીને શેક કરી શકાય. સોજો જલ્દીથી ઓછો કરવા માટે વારાફરતી ગરમ અને ઠંડા પાણીમાં જે તે અવયવ એક એક મિનિટ માટે બોળેલો રાખવાનો હોય છે. આ ઉપરાંત વરાળ સ્નાન, એનિમિયા જેવા પાણીના ઉપચારો પણ કરી શકાય છે. માટીનો ઉપચારો. માટી ઠંડક આપનાર, ઝેરને શોષી લેનાર, સોજો, દાહ તેમજ બળતરાને ઘટાડનાર છે. તળાવની કાપ વગરની માટી કે રાફડાની માટીને તડકામાં સૂકવીને તેને સાફ કર્યા પછી તેને કૂટીને ચાળ્યા બાદ મોટા વાસણમાં પલાળવાની રહે. આવી માટીમાં રસાયણો, ગંદકી કે દુર્ગંધ ન હોય તેનો ખ્યાલ રાખવાનો રહે. આવી પલાળેલી માટી જે તે
અવયવ ઉપર લગાવી તેનો ઉપયોગ કરવાનો રહે. આવી માટીની પટ્ટી પેટ ઉપર, પેડું ઉપર, આંખો પર અને કરોડ ઉપર મૂકી શકાય. સૂર્યપ્રકાશનો ઉપચારો. સૂર્યપ્રકાશની ઉપસ્થિતિ અનેક પ્રકારના જીવજંતુઓ આપણને નુકસાન કરી શકતા નથી. વહેલી સવારે સૂર્યોદય પછી અડધા કલાક સુધી જો સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ તો આપણી આંખનું તેજ વધે છે તથા શરીરને સૂર્યપ્રકાશમાં રહેલા બહાર જાંબલી કિરણોની મદદથી વિટામિન ડી પ્રાપ્ત થાય છે, જેનાથી હાડકાં મજબૂત રહે છે. જો શરીરના જે અંગ ઉપર સોજો આવ્યો હોય તે અંગને નદીની તપેલી રેતીમાં દાટેલો રાખવામાં આવે તો સોજો ઓછો થઈ જાય છે. હવા ઉપચાર. હવા એ માનવ શરીરનો પ્રાણ છે. તેને અનુપસ્થિતિમાં માણસ જીવી ન શકે, ખાસ કરીને જેને ફેફસાની તકલીફ હોય, એટલે કે ફેફસાની હવા લેવાની ક્ષમતા ઓછી હોય, તેણે સામાન્ય રીતે ખુલ્લી હવામાં હરવા ફરવાનું રાખવું જોઈએ. ઉપરાંત ઘરના બારીબારણા પણ ખુલ્લા રાખવા જોઈએ જેથી પૂરતી હવા મળી રહે. ફેફસાની હવા સમાવવાની ક્ષમતા વધારે માટે ભ્રામરી, અનુલોમ વિલોમ જેવી પ્રાણાયામની ક્રિયાઓ કરવી જોઈએ. ઉપરાંત ધીમે ધીમે ઊંડો શ્વાસ લીધા પછી તેને થોડીક સેકન્ડ માટે ફેફસામાં રોકી રાખ્યા પછી ધીમે ધીમે શ્વાસની ઉચ્છ્વાસની ક્રિયાથી બહાર કાઢવો જોઈએ. ઉપરના ઉપચારો ઉપરાંત શારીરિક ક્રિયાઓ સક્ષમ બની રહે તે માટે ઉપવાસ, સમતોલ આહાર, કેટલાક હળવા આસનો, પ્રાણાયામની ક્રિયાઓ, યમ નિયમના સદાચાર, શિથિલતાની ક્રિયાઓ અને પૂરતો આરામ અને ઊંઘ લેવા જોઈએ. યુનાની ઉપચાર. આ પદ્ધતિમાં નીચેના ચાર બાબતો મુખ્યત્વ રહેલી છે. દમ એટલે લોહી ગરમ, ભીનાશવાળું, બલગમ ઠંડુ અને ભીનું, સફા પીળું, પિત્ત ગરમ અને સૂકું, સોફા કાળું, પિત્ત ઠંડુ અને સૂકું. આ ચાર વસ્તુ સપ્રમાણ હોય તો વ્યક્તિ તંદુરસ્ત ગણાય, તેમાં અવરોધ ઉત્પન્ન થાય તો રોગ ઉત્પન્ન થાય. સારવાર. વધારે મૂત્ર કરાવીને, તરકી સ્નાન આપીને, માલિશથી, વધારે ઝાડા કરાવી કે ઉલટી કરાવીને, ખોરાક દ્વારા એટલે કે ફળોનો રસ કે જુદા જુદા ખોરાક આપીને, દવાઓ દ્વારા ઝાડા, મૂળ, ફળ, ફૂલમાંથી મળતી દવાઓ, પ્રાણીઓમાંથી બનાવેલી દવાઓ, ક્ષારમાંથી બનાવેલી દવાઓ, યુનાની દવાઓ, સાંધાનો વા, સફેદ કોઢ, કમળો, દમનો રોગ વગેરે જેવા રોગોમાં સારા પરિણામ આપે છે. એલોપથી. પ્રવર્તમાન સમયમાં એલોપથી ઉપચાર પદ્ધતિ સર્વસ્વીકૃત બની છે. તે તર્ક પર આધારિત તેમજ પારદર્શક હોવાથી દુનિયામાં તેને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાવવામાં આવે છે. તેથી તેનો ઉપચાર પણ બહોળો છે. જેમ 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 નવી શોધો થતી જાય, ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, તેમ તેમ આ પદ્ધતિમાં યોગ્ય ફેરફારો પણ થતા રહ્યા છે. એટલે કે આ પદ્ધતિ વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત પરિવર્તનશીલ પણ છે. આ પદ્ધતિ શરીરના દરેક અંગો અને ઉપાંગોની તપાસ કરવા તથા તેમાં ઉત્પન્ન થતા રોગોની સારવાર કરવા સૌથી વધારે સક્ષમ છે. સંશોધનો અને અનુભવો પર આધારિત નવીનીકરણને અપનાવી આ પદ્ધતિ સમય સાથે તાલ મિલાવી શકે છે, પરંતુ આધુનિક ચિકિત્સા મર્યાદા એ છે કે તેમાં વપરાતી દવાઓની ઘણી વાર આડઅસર થાય છે. બીજી મર્યાદા એ છે કે અમુક રોગમાં આ ચિકિત્સાથી જુજ રાહત મળતી હોય છે. દાખલા તરીકે ખરજવું, કેટલાક ચામડીના રોગ તથા શરદી જેવા રોગોમાં આ દવાથી મૂળમાંથી નાબૂદ કરી શકાતી નથી. આ પદ્ધતિની અનેક શાખાઓ છે, જેમાં સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજી, એનેસ્થિયોલોજી, ન્યુરોલોજી, ગાયનેકોલોજી, પેથોલોજી, ડેન્ટિસ્ટ, ENT, ફિઝિયોથેરાપી વગેરેનો સમાવેશ થાય છે. અહીં જે વધારે પ્રચલિત છે એ ઉપચાર ચિકિત્સા પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ ચિકિત્સા પદ્ધતિઓ ઉપરાંત કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ એવી છે કે જે ઓછી પ્રચલિત છે, પરંતુ તેમાં માનવ સમાજમાં બહોળો નહીં પરંતુ સીમિત ઉપયોગ થાય છે. આ ઘણી એવી પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ થાય છે. એક્યુપ્રેશર અને એક્યુપંચર, લોહચુંબકીય સારવાર, સિવામુ ઉપચાર પદ્ધતિ, રંગ દ્વારા ચિકિત્સા, સ્પર્શ દ્વારા ચિકિત્સા, સુગંધ દ્વારા ચિકિત્સા, સંગીત દ્વારા ચિકિત્સા, સંમોહન દ્વારા ચિકિત્સા, હાસ્ય ચિકિત્સા અને રેકી ચિકિત્સાનો સમાવેશ થાય છે.
આભાર, ધન્યવાદ. આપણે આજે દરેક ચિકિત્સા પદ્ધતિઓની રીત જોઈ, તે કઈ રીતે થાય અને એમાં નુકસાન કે કયા ફાયદા હોય એ આપણે જોયું. નેક્સ્ટ વધારાની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર, ધન્યવાદ.